नमस्कार, न्यूज बुलेटिन में आपनु स्वागत छे। हूं छु पंकज। शुरुआत महत्वपूर्ण समाचार थी। राज्य में वीज संकट ने लईने सरकार नो निर्णय, आज थी समग्र राज्य में खेडूतों ने 6 कलाक वीजळी अपाशे। राज्यना ऊर्जा मंत्री कनुभाई देसाईए निवेदन आप्यु छे, अठवाडिया पछी 6 कलाक थी वधु समय वीजळी आपवामां आवशे। जरूर जणावशे तो उद्योगों ने अपाता पावर सप्लाय में काप मुकाशे। उद्योगों में काप मूकीने खेडूतों ने पूरतो वीज पुरवठो अपाशे। ગુજરાતના બધા ખેડૂતોને માનનીય ભૂપેન્દ્રભાઈ સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર તરફથી હું ખાતરી આપવા માગુ છું કે આપણા ખેડૂતોને કોઈ પણ રીતે નુકસાન થશે નહીં અને બધા ખેડૂતોને 6 કલાક માટે સતત કન્ટિન્યુઅસ પાવર આપવા માટેનો નિર્ણય કર્યો છે। અઠવાડિયા સુધી એ ચાલશે, અઠવાડિયા પછી પણ આમાં વધારો કરવાનો પ્રયત્ન કરશે એ માટેની ઘણી બધી વ્યવસ્થાઓ થઈ ગઈ છે। બનાસકાંઠામાં ખેડૂતોના સમર્થનમાં આજે દિયોદર બંધનું એલાન અપાયું છે। સતત 3 દિવસથી ખેડૂતો ધરણા પર બેઠા છે। દિયોદર અને કાંકરેજના ખેડૂતો ધરણા પર બેઠા છે। ખેડૂતોને પૂરતી વીજળી મળે તે માટે બંધનું એલાન આપવામાં આવ્યું। દિયોદર ગ્રામ પંચાયતે બંધનું એલાન આપ્યું। આજે વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખશે। વેપારીઓ અને નાગરિકોને બંધમાં જોડાવા માટે ખેડૂતોએ અપીલ કરી છે। અમારો એક જ આદેશ છે આજની મેળવેલી સરકારને કે 8 કલાક વીજળી આપે, જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી। આવતીકાલે દિયોદર બંધ રાખેલો છે, ટૂંક સમયમાં અમે આખો ગુજરાત બંધ રાખશે અને વિધાનસભાનો ઘેરાવાનો પણ કરવાના છે। અમે 3 દિવસથી સતત અહીંયા ધરણા ઉપર બેઠા છીએ, સરકારની આંખ ઉઘડતી નથી। આજે અમે રેલી સ્વરૂપે 5000થી વધારે ખેડૂતોએ આવેદનપત્ર મામલતદાર સાહેબને આપ્યું છે। હજુ અમે સરકારને શાનમાં સમજાવીએ છીએ કે આ ફક્ત ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે। આ કાલે સતત બંધ રાખવાનું દિયોદર અને સતાય આ લોક આંદોલન અમારો આગળ ના વધારે અને 8 કલાક વીજળી ના આપે તો તમામ વેપારી અમારા સાથે જોડાવાના આખા ગુજરાતના છે। તો આજ મુદ્દા પર ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અમરાભાઈ, આપને પૂછવા માંગીશ કે છેલ્લા 3 દિવસથી તે ખેડૂતો ધરણા પર છે, આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે, સરકાર તો કહી રહી છે કે હવે 6 કલાક પૂરતો પુરવઠો વીજળીનો આપવામાં આવશે અને જરૂર પડશે તો ઉદ્યોગોમાંથી વીજળીનો કાપ કરીને પણ ખેડૂતોને આપવામાં આવશે, આ અંગે આપનું શું કહેવું છે? અમારે જોઈએ છે 8 કલાક વીજળી, જો સરકાર 8 કલાક વીજળી આલે તો આ ધરણા ચાલુ રહેવાના છે। અમારે કોઈ પણ ભોગે 8 કલાક લીધા વગર અમારે જમવાનું નથી। 6 કલાક થી અમારી ખેતી થાય એવી પરિસ્થિતિ નથી। અમે 8 કલાક સરકારે ફાળવેલી છે, આપણા મંત્રીશ્રી પણ બોલ્યા હતા કે ખેડૂતોને 8 કલાક વગર કાપે વીજળી મળી જશે, એના પછી તરત જ અમને વીજળી પૂરી મળી નથી। અમે ધરણા ઉપર આજ 4 દિવસથી બેઠા છે, હજી સુધી મને સંતોષકારક જવાબ મળ્યો નથી। અત્યારે આજની બેઠેલી સરકાર કહેતી હોય કે તમને 6 કલાક વીજળી મળશે, અમે 8 કલાક વીજળી માટે ધરણા કરી રહ્યા છે અને જો આ સરકાર અમને 8 કલાક વીજળી નહીં આવે તો ટૂંક સમયની આખા અમને સમર્થન છે અને વિધાનસભાનો ઘેરાવો પણ કરવાની અમારી તૈયારી છે કે કારણ કે અમારી ખેતી બળેલી છે, જો અમને 8 કલાક વીજળી નહીં આવે તો આજની બેઠેલી સરકાર ભોગવશે અને દરેક કોમની અંદર અમારો એક નિર્ધાર છે, એક પણ નેતાને કોઈ પણ પક્ષના નેતાને અમે વળવા દેવાના નથી। કારણ કે અમારે 8 કલાક વીજળી ના આવે તો કોઈ પણ પક્ષના નેતાની અમારે જરૂર નથી। અમારે ફક્ત ને ફક્ત 8 કલાક વીજળી અમારો હક છે, અમે લીધા વગર જંપવાના નથી। જી અમરાભાઈ, આભાર અમારી સાથે જોડાવા માટે। તો બનાસકાંઠામાં ખેડૂતોના સમર્થનમાં આજે દિયોદર બંધનું એલાન છે, ત્યારે અમરાભાઈ ચૌધરીનું કહેવું છે કે અમે જ્યાં સુધી 8 કલાક વીજળી સરકાર નહીં આપે ત્યાં સુધી અમારું જે ધરણાનો કાર્યક્રમ છે ચાલુ જ રહેશે।